સાબરકાંઠા જિલ્લામાં એક તરફ ગરમીનો પારો વધતો જાય છે ત્યાં સામે વૃક્ષોની કતલેઆમ ચાલી રહી છે, ત્યારે આવી કતલેઆમ રોકવા ગયેલા જાગૃત નાગરિકો સામે તલાટીએ ગરમી બતાવી અને એટલું જ નહીં મીડિયાના કેમેરા પણ ઝૂંટવી લેવાની કોશિશ કરી. કાળઝાળ ગરમીમાં માથામાં ગરમી ઘૂસી જતા એંગ્રી યંગમેન બની બેસ્યા છે આ તલાટી. હા, અને એમની આ ગરમી પાછળનું કોઈ કારણ હોય તો તે છે તેમને અટકાવ્યા છે વૃક્ષો કાપતા. હિંમતનગર ખાતે આવેલા જૂન મહિલા પોલીસ સ્ટેશન માલમાં વર્ષો જૂના વડના ઝાડ સહિત અનેક વૃક્ષોને કરતલે આમ ચાલી રહી છે. વિકાસના નામે ચાલતા વૃક્ષોના વિનાશ બાબતની માહિતી મળતા ઈડર સહિત હિંમતનગરના જાગૃત નાગરિકો ત્યાં આવી ચડેલા અને આ કતલેઆમ અટકાવી દીધેલી. આ વૃક્ષો ઉપર અનેક પક્ષીઓના માળા હતા, શિષ્યત વિશેષ થઈ ગયા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનું મીડિયા કવરેજ ચાલતું હતું ત્યાં તલાટી નિલેશ મોરિયાને ઝાડ કપાતું અટકાવ્યા એના ગમ્યું અને એમણે મીડિયાઓને કેમેરો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર નિવારવા વધુને વધુ વૃક્ષો વાવણી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સમા આવા જ બે જવાબદાર કર્મચારીઓને કારણે પ્રકૃતિની ઘોર ખોદાયક કરાઈ રહી છે. અમને સવારે સમાચાર મળેલા કે અહીંયા હિંમતનગરમાં આ જગ્યાએ વૃક્ષો કપાઈ રહ્યા છે, એટલે અમે રૂબરૂ મુલાકાત કરી. અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, અત્યારે પક્ષીઓ માટે મેટિંગ પીરિયડ ચાલતો હોય છે અને મેટિંગ પીરિયડ ચાલતો હોય એવા સમયે વૃક્ષને આપણે કોઈ પણ જાતની હાનિ ન પહોંચાડી શકીએ, એટલે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1962 હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય અને વૃક્ષો બચશે તો જ આ સૃષ્ટિ બચશે એને ધ્યાનમાં લઈને આપણે વૃક્ષો બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ છીએ. નગરના મધ્યમાં આવેલ એસપી કલેક્ટર ઓફિસની સામે જૂના મહિલા પોલીસ સ્ટેશનમાં અતિ પ્રાચીન જૂના વૃક્ષો આવેલા છે એને કાપવાનું કામ ચાલુ હતું. અમને જેવી જાણ થઈ એવી અમે ટીમ સાથે અહીંયા આવ્યા તો જે કાપવાવાળા હતા એમને પૂછવામાં આવ્યું કે કોની મંજૂરીથી આ વૃક્ષો કાપી રહ્યા છો, તો એમને ખબર નથી. એમના કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર કે ભાઈ તમે કામ બંધ કરી દો. કલેક્ટર સાહેબને ફોન કર્યો, કલેક્ટર સાહેબ કે હું કામ બંધ કરાવી દઉં છું. તો ખરેખર જો આ વૃક્ષોની કાપવાની જો મંજૂરી લેવામાં આવી હોત, લીગલી હોત, તો કામ કેમ બંધ કરવામાં આવ્યું? અને જો લીગલી પ્રોસેસ કરવામાં આવી છે તો કોણે મંજૂરી આપી? કેટલાએ અત્યારે આટલી અસહ્ય ગરમીમાં કેટલાય પશુ પંખીઓ અહીંયા વાસ કરે છે, એ કેટલાય માળાઓ અહીંયા વધેલા છે, એ માળાઓ આજે વેર વિકેટ થઈ ગયા છે, અને આ કૃત્ય કરવા પાછળ કોણ જવાબદાર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો. હાર્દિક પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, સાબરકાંઠા.